તો વિદ્યાર્થી મિત્રો, સંચાર તંત્રના જે માધ્યમો છે એમાં હવે આપણે ફિલ્મ વિશે માહિતી મેળવવાની છે. ફિલ્મ તો હોલિવૂડ, કેવું કીધું છે, હોલિવૂડ એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. પ્રશ્ન એવો પૂછે મિત્રો કે વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી કઈ, તો હોલિવૂડ. જે ઇંગ્લિશ ફિલ્મો બને છે ને એને હોલિવૂડ તરીકે ઓળખવામાં આવે છે, હિન્દી ફિલ્મો બને છે ને એને બોલિવૂડ તરીકે ઓળખવામાં આવે છે, અને ગુજરાતી ફિલ્મો બને છે ને ઢોલિવૂડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જે યુએસએના લોસ એન્જલિસમાં આવેલી છે. પ્રશ્ન એવો પૂછાય કે વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોલિવૂડ ક્યાં આવેલી છે, તો યુએસએના લોસ એન્જલિસમાં આવેલી છે. 1884માં હોલિવૂડ ખાતે સૌ પ્રથમ ચલચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. 1884માં, ક્યારે, 1884માં હોલિવૂડ ખાતે સૌ પ્રથમ ચલચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ભારતમાં સૌ પ્રથમ ફિલ્મ કઈ હતી, તો 1913માં રાજા હરિચંદ્ર રજૂ થઈ. બરાબર, ભારતની સૌ પ્રથમ ફિલ્મ પૂછાય તો 1913 કઈ હતી, રાજા હરિચંદ્ર, જે દાદા સાહેબ ફાળકે દ્વારા નિર્માણ પામી હતી. તો એ ફિલ્મનું નિર્માણ કોણે કર્યું હતું, તો દાદા સાહેબ ફાળકે, જેના નામ ઉપરથી અત્યારે ફિલ્મ ક્ષેત્રમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ આપવામાં આવે છે. ભારતમાં નિર્માણ પામેલી પ્રથમ તબક્કાની ફિલ્મો મૂંગી અને શ્વેત શ્યામ હતી. જો પ્રથમ તબક્કામાં જે ફિલ્મો નિર્માણ પામી તે કેવી હતી, મૂંગી હતી. બરાબર, એમાં અવાજ આવતો ન હતો, અને શ્વેત શ્યામ એટલે બ્લેક એન્ડ વ્હાઇટ હતી. ભારતમાં સૌપ્રથમ બોલતી શ્વેત શ્યામ ફિલ્મ 1913માં આલમારા રજૂ થયેલી. ભારતમાં સૌપ્રથમ બોલતી અને શ્વેત શ્યામ ફિલ્મો હોય તો એ હતી 1931માં, અને એ હતી આલમ આરા, જેનું નિર્માણ અરદેશ શીર ઈરાની દ્વારા થયું. હવે એ પિક્ચરનું નિર્માણ પૂછાય, જે આલમ આરા હતી, જે 1931માં આવી, તો એનું નામ, એ વ્યક્તિનું નામ હતું નિર્માણ કર્યું એનું, અરદેશ શીર ઈરાની, જે ખૂબ જ લોકપ્રિય ફિલ્મ બની હતી. એ ફિલ્મ કેવી હતી મિત્રો, ખૂબ જ લોકપ્રિય બની. 1950ના દશકામાં શ્વેત શ્યામ ફિલ્મને બદલે હવે રંગીન ફિલ્મનો યુગ શરૂ થાય છે. 1950 પછી હિન્દી ફિલ્મોને બોલિવૂડના નામથી ઓળખવામાં, પ્રશ્ન એવો પૂછાય હિન્દી ફિલ્મોને કયા નામથી ઓળખવામાં આવે છે, તો એમાં આવશે બોલિવૂડ. ભારતમાં હિન્દી ફિલ્મના ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર મુંબઈ છે. જો ભારતમાં હિન્દી ફિલ્મના ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર પૂછાય તો એમાં આવશે મુંબઈ, ઉપરાંત અન્ય કેન્દ્રો કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ વગેરે છે. એ સિવાયના જે કેન્દ્રો છે એમાં કોલકાતા, બેંગલોર, હૈદરાબાદ અને ચેન્નઈ. ફિલ્મો સમૂહ માધ્યમનું પ્રબળ સાધન છે. તો મિત્રો, ફિલ્મો છે એ સમૂહ માધ્યમનું પ્રબળ સાધન તરીકે એને માનવામાં આવે છે. સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે અનેક ક્ષેત્રોમાં તેનો પ્રભાવ પડ્યો છે. સામાજિક હોય, ધાર્મિક હોય, આર્થિક હોય કે રાજકીય કે સાંસ્કૃતિક વગેરે અનેક ક્ષેત્રોમાં છે એ ફિલ્મોનો પ્રભાવ જોવા મળે છે. સામાજિક ફિલ્મો વધારે અસરકારક બની છે. જો સામાજિક જે ફિલ્મો છે મિત્રો વધારે અસરકારક બની રહે છે. ફિલ્મો દ્વારા મનોરંજન ઉપરાંત નવીનતમ ટેકનોલોજી અને ઘટનાઓની જાણકારી, જો ફિલ્મો દ્વારા આપણને શું મળી રહે, તો મનોરંજન મળે, ઉપરાંત નવીનતમ ટેકનોલોજી અને ઘટનાઓની જાણકારી આપણે મેળવી શકીએ, તથા વૈશ્વિક પ્રવાહોની માહિતી પ્રેક્ષકોને ખૂબ જ સહજ રીતે પ્રાપ્ત થાય છે. બરાબર, તેમજ વૈશ્વિક પ્રવાહોની જે માહિતી છે પ્રેક્ષકોને સહજ રીતે આસાનીથી છે એ મળી રહે છે. ફિલ્મોમાં આપણી સામાજિક વ્યવસ્થા પ્રતિબિંબિત થાય છે. આપણી જે સામાજિક વ્યવસ્થા છે ને એ ફિલ્મોમાં પ્રતિબિંબિત થાય છે, એનો પડછાયોમાં આપણને જોવા મળે છે. રાષ્ટ્રીય ઉત્થાનમાં એટલે કે રાષ્ટ્રના વિકાસમાં, સામાજિક વિકાસમાં, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં ફિલ્મ ઉદ્યોગનો ફાળો મિત્રો ખૂબ જ મહત્ત્વનો છે. ભારતમાં સર્વોત્તમ ફિલ્મોનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપી વિકસિત થઈ રહ્યું છે. ભારતમાં સારામાં સારી, ઉત્તમ, સર્વોત્તમ ફિલ્મોનું નિર્માણ છે એનું કાર્ય ખૂબ જ ઝડપથી આજે વિકાસ થઈ રહ્યો છે. અત્યંત આધુનિક ઉપકરણો દ્વારા ઊંચી ગુણવત્તાવાળી ફિલ્મ નિર્માણ કારણે ભારતીય સિનેમા ઉદ્યોગ વિશ્વના આ ઉદ્યોગની હરોળમાં આવી ગયો છે. જો આધુનિક ઉપકરણો દ્વારા ઊંચી ગુણવત્તાવાળી ફિલ્મ નિર્માણના કારણે ભારતીય સિનેમા ઉદ્યોગ છે એ વિશ્વના આ ઉદ્યોગોની હરોળમાં આવીને ઊભો છે. ભારતમાં હિન્દી ભાષા ઉપરાંત અનેક પ્રાદેશિક ભાષાઓમાં પણ ફિલ્મનું નિર્માણ કાર્ય થાય છે. જો ભારતમાં હિન્દી ભાષા તો છે જ, એ ઉપરાંત પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતી હોય તો ગુજરાતી, ઉર્દૂ હોય તો ઉર્દૂ, એ ભાષામાં છે એ આજના સમયમાં ફિલ્મોનું નિર્માણ મિત્રો થઈ રહ્યું છે. ઉપગ્રહ સંચાર, સેટેલાઇટ કોમ્યુનિકેશન, જે ખૂબ જ મહત્ત્વનું, આપણા કમ્પ્યુટરને લાઈવ જોડાણ કરવા, મોબાઈલનામાં વોટ્સઅપ કે ફેસબુક વાપરવા માટે, ઇન્ટરનેટ જોઈએ તો ઇન્ટરનેટ એ કોને આભારી છે, તો ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ કોમ્યુનિકેશનને આભારી છે. બરાબર,
અંતરિક્ષ સંશોધનમાં યુએસએ અને રશિયા અગ્રણી છે. જો અંતરિક્ષ સંશોધનમાં કોઈ દેશ અગ્રણી હોય તો યુએસએ અને રશિયા. અંતરિક્ષમાં છોડવામાં આવેલો પહેલો ઉપગ્રહ સ્પુટનિક એક હતો. જો પ્રશ્ન પૂછાય કે અંતરિક્ષમાં છોડવામાં આવેલો પહેલો ઉપગ્રહ કયો હતો, તો એ હતો સ્પુટનિક એક, જેને તત્કાલીન સોવિયત સંઘે 1957માં પ્રક્ષેપિત કર્યો હતો. તો આ જે ઉપગ્રહ હતો એણે કોના દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો, તો એ હતો યુએસએ દ્વારા, એટલે કે પૂર્વ સોવિયત સંઘ રશિયા, યુએસએસઆર, અને પૂર્વ સોવિયત સંઘ રશિયા યુએસએસઆર વચ્ચે સ્પર્ધા થઈ હતી. આ શોધોથી નવીન વૈજ્ઞાનિક તથ્યો સામે આવ્યા. જો આ જે ઉપગ્રહ સંચારની શોધ થઈ તો એનાથી નવા નવા વૈજ્ઞાનિક તથ્યો છે મિત્રો સામે આવ્યા, અને સંચાર ક્ષેત્રમાં એક નવા યુગનો ઉદય થયો. અને સંચાર એટલે કોમ્યુનિકેશન ક્ષેત્રમાં એક નવા યુગનો છે એ અહીંયા ઉદય થાય છે. ઉપગ્રહ સંચાર પ્રણાલી એટલી સક્ષમ છે કે એક ઉપગ્રહ પૃથ્વીના એક તૃતીયાંશ ભાગમાં અને ત્રણ ઉપગ્રહ સમગ્ર પૃથ્વી પર સંચાર વ્યવસ્થા પ્રસ્થાપિત કરી શકે છે. જો મિત્રો આ પ્રણાલી કેટલી સક્ષમ છે કે એક ઉપગ્રહ જો રાખવામાં આવે તો એ પૃથ્વીનો એક તૃતીયાંશ ભાગ કવર કરે છે. કેટલો? એક તૃતીયાંશ ભાગ. અને જો ત્રણ ઉપગ્રહ રાખવામાં આવે તો એ સમગ્ર પૃથ્વી પર સંચાર વ્યવસ્થા પ્રસ્થાપિત કરી શકે છે. અને જો મિત્રો ત્રણ ઉપગ્રહ રાખવામાં આવે તો સમગ્ર પૃથ્વી પર સંચાર વ્યવસ્થા છે એ આ ઉપગ્રહ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે. ઉપગ્રહ સંચાર પ્રણાલીનો એક અતિરિક્ત લાભ એ પણ છે કે તે અંતરના સંદર્ભમાં આવનાર ખર્ચ અને સમય એક સમાન રહે છે. જો આનો એક અતિરિક્ત એક્સ્ટ્રા લાભ શું છે કે અંતરના સંદર્ભમાં આવનાર ખર્ચ, બે શહેરો વચ્ચેનું, બે સ્થળ વચ્ચેનું અંતર છે એ સંદર્ભમાં જે ખર્ચ આવે એ ખર્ચ અને સમય એક સમાન હોય છે. ઉપગ્રહના માધ્યમથી સંદેશો મોકલવાનો ખર્ચ 500 કિમીથી લઈને 5000 કિમી સુધી લગભગ સરખો હોય છે, બરાબર? માની લો દાખલા તરીકે આપણે ઉપગ્રહના માધ્યમથી કોઈ સંદેશો મોકલવો છે તો 500 કિમી પણ જે ખર્ચ આવે ને એ જ ખર્ચ છે ને 5000 કિલોમીટરમાં આવે છે, બરાબર? એટલે એ ખર્ચ છે એ દરેક કિલોમીટરે સરખું હોય છે. ઉપગ્રહ સંચારને કારણે આજે સેલફોનનો ઉપયોગ તેમજ દૂરદર્શન પરના લોકપ્રિય કાર્યક્રમો અને કોઈપણ ઘટનાનું જીવંત પ્રસારણ આપણે લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકીએ છીએ. આપણે જે લાઈવ જોઈએ છીએ અને સેલફોનમાં જે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ એ કોને આભારી છે? ઉપગ્રહ સંચારને આભારી છે, બરાબર? ઉપગ્રહ સંચારને લીધે જ આપણે લાઈવ ટેલિકાસ્ટ છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. ઉપગ્રહ સંચાર ક્ષેત્રના વિકાસમાં ભારતે પણ સિદ્ધિ હાંસલ કરી છે. આ માટે વિવિધ હેતુસર છોડવામાં આવેલા ઉપગ્રહો વિવિધ ઊંચાઈ પ્રક્ષેપિત કરવામાં આવે છે. અલગ અલગ હેતુઓ સિદ્ધ કરવા માટે આ જે ઉપગ્રહો છે એ વિવિધ ઊંચાઈ છે પ્રક્ષેપિત કરવામાં આવે છે, એટલે પૃથ્વીની ભ્રમણકક્ષામાં છોડવામાં આવે છે. પ્રથમ ભારતીય સંચાર ઉપગ્રહ આર્યભટ્ટ પૂર્વ સોવિયત સંઘ દ્વારા 1975માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. જો પ્રથમ ભારતીય સંચાર ઉપગ્રહ આર્યભટ્ટ એનું નામ છે, આર્યભટ્ટ, જે ઉપગ્રહ ભારત દ્વારા છોડવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે ભારત છોડી શકે એવી એની પાસે વ્યવસ્થા નહોતી, એટલે સોવિયત સંઘને, એ દેશ સોવિયત યુનિયન જેને કહેવાય, બરાબર, અમુક દેશો મળી અને એક સંઘ બનેલો હતો, એના દ્વારા 1975માં એ આર્યભટ્ટ છે પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. 1979 અને 1981માં અનુક્રમે ભાસ્કર 1 અને ભાસ્કર 2 નામના ઉપગ્રહ અંતરિક્ષમાં તરતા મૂકવામાં આવ્યા હતા. તેના પછી ભારતે પોતાના જ રોકેટથી આંધ્રપ્રદેશના કિનારા પર સ્થિત શ્રી હરિકોટાથી રોહિણી ક્ષેત્ર શ્રેણીના 3 ઉપગ્રહો સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યા. એટલે 1979 અને 1981 પછી અનુક્રમે ભાસ્કર 1 અને ભાસ્કર 2 નામના ઉપગ્રહ અંતરિક્ષમાં તરતા મૂકવામાં આવ્યા. તેના પછી ભારતે જો હવે પોતાની જ, એટલે 1981 પછી ભારતે પોતાની જ રોકેટ પ્રણાલી છે વિકસાવી, બરાબર છે? એટલે પોતાના જ રોકેટથી આંધ્રપ્રદેશના કિનારા પર સ્થિત હરિકોટાથી રોહિણી, કઈ શ્રેણીના મિત્રો? રોહિણી શ્રેણીના 3 ઉપગ્રહો, કેટલા ઉપગ્રહો કીધા છે? 3 ઉપગ્રહો સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યા. 1981માં ભારતે દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાના ખાતેથી, જો દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાના ખાતેથી એપલ નામના દૂરસંચાર ઉપગ્રહને ભૂસ્થિર કક્ષામાં પ્રક્ષેપિત કર્યો હતો. 1982 અને 1992 દરમિયાન ભારતીય રાષ્ટ્રીય ઉપગ્રહ ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ શ્રેણી દરમિયાન અંતર્ગત 4 ઉપગ્રહો ઇન્સેટ 1A, 1B, 1D તેમજ ઇન્સેટ 2A અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. આધુનિક
ઉપગ્રહોથી દૂરસંચાર, દૂરદર્શન અને રેડિયો પ્રસારણ ખૂબ જ અસરકારક બન્યા છે. જો આધુનિક ઉપગ્રહોથી, આધુનિક ઉપગ્રહો હાલના સમયમાં જે ઉપગ્રહોની પ્રણાલી છે તેમાંથી ઉપગ્રહોથી દૂરસંચાર, દૂરદર્શન અને રેડિયો પ્રસારણ ખૂબ જ અસરકારક, ઝડપથી વચ્ચે ક્યાંય કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન આવે, ડાયરેક્ટ તમે લાઈવ છે એ અને આ સમાચારો પણ તમને મળે, ફિલ્મો પણ તમે જોઈ શકો, એ બધું કોને આભારી છે મિત્રો? સેટેલાઇટને આધારે. ભારત સરકારે છેલ્લા કેટલાક સમયથી દૂરસંચારના વિકાસ માટે જે ઉપગ્રહો અવકાશમાં છોડ્યા તેની વિશેષ માહિતી પરિશિષ્ટ એકમાં છે. કમ્પ્યુટર. પ્રાચીન સમયમાં માનવી ગણતરી કરવા માટે આંગળીઓ તથા કાંકરાનો ઉપયોગ કરતો. પહેલાંના સમયમાં ગણતરી કરવી હોય તેના માટે આંગળીના વેઢા, જે આજે પણ આપણે કરીએ છીએ, અને કાંકરાનો ઉપયોગ કરતો. આશરે 5000 વર્ષ પહેલાં મણકાપાટીની શોધ થઈ. 5000 વર્ષ પહેલાં. પ્રશ્ન એવો પૂછાય, મણકાપાટીની શોધ ક્યારે થઈ? તો 5000 વર્ષ પહેલાં. અને તેનો ઉપયોગ સાદી ગણતરી કરવા માટે થતો હતો. અને એનો ઉપયોગ કેના માટે થતો હતો મિત્રો? સાદી ગણતરી કરવા માટે. 1882માં ચાર્લ્સ બેબેજ દ્વારા ડિફરન્સ એન્જિન નામના એક મોડેલની ડિઝાઇન શોધાઈ. જો 1882માં ચાર્લ્સ બેબેજ દ્વારા ડિફરન્સ એન્જિન, અલગ એક એન્જિનની નામના એક મોડેલની ડિઝાઇન છે એ 1822માં ચાર્લ્સ બેબેજ દ્વારા છે એક એન્જિનની શોધ કરવામાં આવી. આ શોધ વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરીઓ કરવા માટે સક્ષમ હતી. આ જે શોધ કરી એણે, એ શોધ છે મિત્રો, એ કોઈપણ વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરીઓ કરવા માટે છે એ શું હતી? સક્ષમ હતી. બરાબર. 1833માં બેબેજ દ્વારા એનાલિટિક એન્જિનની રચના થઈ. જો પ્રશ્ન એવો પૂછાય કે એનાલિટિક એન્જિનની રચના ક્યારે થઈ? તો એની રચના થઈ મિત્રો 1833માં. આજના અદ્યતન કમ્પ્યુટરની ટેકનોલોજીનો પાયો આ એનાલિટિક એન્જિનની ટેકનોલોજીએ પૂરો પાડ્યો છે. આજનો જે આધુનિક ટેકનોલોજીનો પાયો છે એ એનાલિટિક એન્જિનની ટેકનોલોજીએ પૂરો પાડ્યો છે. આ પ્રદાનને કારણે બેબેજની અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પ્રશ્ન એવો પૂછાય કે કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એમાં આવશે ચાર્લ્સ બેબેજ. આજે આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ ને મિત્રો, એનું પ્રદાન છે. આધુનિક યુગમાં સમગ્ર વિશ્વમાં કમ્પ્યુટરનો ખૂબ જ વિકાસ થયો. જો આધુનિક યુગમાં કમ્પ્યુટરની મદદથી અનેક ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફારો થયા. કમ્પ્યુટરની મદદથી આપણે જટિલ ગણતરી ખૂબ જ ઝડપથી ચોકસાઈપૂર્વક કરી શકીએ. જો કમ્પ્યુટરની મદદથી આપણે જટિલ જે ગણતરીઓ છે એ ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરી શકીએ છીએ. ઇલેક્ટ્રોનિક સંદેશા વ્યવહારના આ યુગમાં માહિતીના આદાન પ્રદાન માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. જો ઇલેક્ટ્રોનિક સંદેશ વ્યવહારના આ યુગમાં, આજનો જે યુગ છે એ માહિતીનો યુગ છે, ઝડપી સંદેશાઓ મોકલવાનો યુગ છે, તો આ યુગમાં માહિતીના આદાન પ્રદાન માટે કમ્પ્યુટરનો ઉપયોગ છે એ મિત્રો ખૂબ જ થઈ રહ્યો છે. હવે આપણે જોશું કે કમ્પ્યુટરના ઉપયોગ ક્યાં ક્યાં ક્ષેત્રમાં મિત્રો કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઓફિસમાં કર્મચારીઓની હાજરી, બરાબર, કોઈપણ ઓફિસ હોય તો એમાં કર્મચારીઓની હાજરી પૂરવી, પછી કર્મચારીઓને પગારની ગણતરી, ઓનલાઈન પગાર કરવા, એકાઉન્ટના હિસાબો તથા અન્ય દસ્તાવેજોની જાળવણી માટે કમ્પ્યુટર આજે ઉપયોગી છે. પછી ઔદ્યોગિક ક્ષેત્રમાં કાચા માલની ખરીદી કરવી હોય તો એના માટે ઓર્ડર આપવા માટે, કાચો તથા ઉત્પાદિત માલનો સ્ટોક કેટલો છે એ જાણવા માટે, પછી ઉત્પાદિત માલનું વેચાણ, વેપારીઓ સાથે નાણાકીય લેવડ દેવડ વગેરે દસ્તાવેજ જાળવવા માટે કમ્પ્યુટર આજના સમયમાં ઉપયોગી છે. બેંકમાં નાણાકીય લેવડ દેવડ કરવી, બેંકના હિસાબો, રેલવે, હવાઈ તેમજ બસની ટિકિટના રિઝર્વેશન માટે, હોટલ, હોસ્પિટલ વગેરે ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. કમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડીને ઈમેલ, ઈ કોમર્સ, ઓનલાઈન ખરીદ વેચાણ, આઉટસોર્સિંગ તથા અન્ય પ્રકારના કાર્યો થઈ શકે. અવકાશયાન દ્વારા કોઈપણ ઉપગ્રહ છોડવા માટે તેમજ અવકાશયાનને કોઈ ગ્રહ પર ઉતારવા પહેલાં તે અવકાશમાં કયા માર્ગે મુસાફરી કરશે અને ગ્રહ ક્યાં સ્થળે ઉતરશે અને પૃથ્વી પર પરત કેવી રીતે આવશે, આ બધી બાબતોની ચોક્કસ ગણતરી પૃથ્વી પર કંટ્રોલ સ્ટેશનના કમ્પ્યુટરની મદદથી કરી શકાય. જે આપણે જ્યારે ચંદ્રયાન છોડવામાં આવ્યું ત્યારે આપણે લાઈવ નિહાળી શકતા હતા. બરાબર છે. પછી આગળ છે ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા, ફિંગરપ્રિન્ટ
ગુનેગારોએ કરેલા અગાઉના ગુનાઓની માહિતી મેળવવા, સીસી કેમેરા અને મોબાઈલનું લોકેશન જાણવા માટે કમ્પ્યુટર ખૂબ જ ઉપયોગી થાય છે. વીમાધારકોની માહિતી, બરાબર, જે લોકો વીમો ઉતરાયા છે એ વીમાધારકોની માહિતી, ઓનલાઈન શિક્ષણ, જાહેર પરીક્ષાના પરિણામો, વિવિધ પ્રકારના હિસાબો તૈયાર કરવા કમ્પ્યુટર મહત્ત્વનું ઉપકરણ બને છે. બરાબર, આ તમામ જગ્યાએ આજે આપણે સવારથી ઉઠીને સાંજ સુધી ક્યાંક ને ક્યાંક કમ્પ્યુટરનો ઉપયોગ મિત્રો આપણે કરીએ છીએ. બરાબર, તો આજના આ ઝડપી યુગમાં છે એ મિત્રો કમ્પ્યુટર આપણને ખૂબ જ ઉપયોગી છે.